જય વસાડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બે લાઇકોન પ્રેસ કરો એક સ્ટડી આપું દુનિયાની નંબર વન કંપનીનો મેકડોનાલ્ડ્સ મેં લેખે લેખેલો એના ઉપર ફાઉન્ડર નામની ફિલ્મ બનેલી એના ઉપરથી વાર્તા જેવો છે તો જ ફિલ્મ બની હોય ને રિયલ લાઈફ વાર્તા જેવી છે અને એટલી બધી ઇન્ટરેસ્ટિંગ વાત છે બિઝનેસમાં ખૂબ કામ લાગે એવી વાત છે ક્રોક નામનો મિલ્કશેક મિક્સરનો એક સેલ્સમેન વિચાર કરજો મિલ્કશેકના મિક્સર વેચનારો સેલ્સમેન ઓગણીસો ને ચોપનનું અમેરિકા વિશ્વયુદ્ધ પૂરું થયા પછીનું મેકડોનાલ્ડ ભાઈઓ બે જણા ભાઈ હતા મેકડોનાલ્ડ્સ એટલે નામ મેકડોનાલ્ડ્સ છે એસ એટલે બે ભાઈઓ ભેગા બે ભાઈઓ નાનકડી એક દુકાન કરી પણ દુકાનમાં એને ઇન્ટરેસ્ટિંગ વાત એવી રાખી કે પોતે એન્જિનિયર હતા એટલે એને એન્જિનિયરિંગનો કોન્સેપ્ટ અપનાવ્યો કે કોઈ માણસ ઓર્ડર આપે પછી દસ મિનિટે ને વીસ મિનિટે ને ત્રીસ મિનિટે ઓર્ડર ટેબલ ઉપર જાય ત્યાં લગી માણસ તો બેઠો બેઠો બેઠા જ રહેવાનો ટેબલ ઉપર તો એ લોકોએ જોયું કે અમેરિકામાં બધા ફાસ્ટ લાઈફ જીવે છે દોડાદોડીમાં હોય મુંબઈ જેવું ભાગાભાગીમાં હોય એક ધારા શાંતિથી બેસીને ખાવાનો ટાઈમ ન હોય તો એમ કે એન્જિનિયરિંગનો કોન્સેપ્ટ એને એવી રીતે કર્યો કે એક જગ્યાએ બ્રેડ શેકાતી હોય બીજી બાજુ બટેટું શેકાતું હોય ત્રીજી બાજુ સોસ મુકાતો હોય ચોથી બાજુ એમાં કોબી નાન તેને લેટીસની બધું કાપી કાપીને મૂકાતું હોય પાંચમી બાજુ સોસ મૂકી જાય છઠ્ઠી બાજુ ફ્રેન્ચ ફ્રાઈઝ તળાતી હોય આ છ માણસો એવું કોર્ડિનેશન કરે કે એક મિનિટમાં બધું ડિશમાં તૈયાર થઈને તમે ઓર્ડર આપો બીજી મિનિટ ઓર્ડર તમને બીજા બારીથી મળી જાય આજે તમે જોશો આ અને વર્લ્ડ ઓવર એવું નહીં એક જગ્યાએ હવે આ તો બે ભાઈઓએ કરેલી દુકાન બે એન્જિનિયર એટલે ભેજું લડાવ્યું દુકાન હાલી ગઈ આ રેક રોકને તો કાંઈ ઓળખાણ નહીં અહીંયા એ બીજા સ્ટેટમાં રહે આપણી ભાષામાં કહું તો એ બનજો ગુજરાતમાં મેકડોનાલ્ડની દુકાન હોય અને ઓલા ભાઈ રહેતા હોય ઓરિસ્સામાં હવે એને મિલ્કશેકનો ઓર્ડર આપ્યો આ મેકડોનાલ્ડવાળાએ પોતાની રેસ્ટોરન્ટ માટે છ મિલ્કશેકનો એકારે ઓર્ડર આપ્યો ઓલા ભાઈ તો ફાકા મસ્તીમાં હતા ઓર્ડર કંઈ આવતા નહોતા માખીઓ મારતા હતા બેઠા બેઠા સેલ્સમેન તરીકે પોઈન્ટ મળે નહીં ઓર્ડર કંઈ વેચાય નહીં તો છ મિલ્કશેકમાં તો રાજીનો રેડ થઈ ગયો ઓહો હો છ મિલ્કશેક ઓર્ડર વાંચીને ફોન કર્યો કે ખરેખર સાચું છે ને એમ છ મિલ્કશેક એ કરે કહો કે મંગાવ્યા છે તો આપણે ખરેખર ડિલિવરી કરવાની છે કે ભૂલ થઈ ગઈ છે એકને બદલે છ મંગાવ્યા છે ફોન કર્યો ફોન કર્યો ને એને બેકગ્રાઉન્ડના કસ્ટમરના અવાજ સાંભળ્યા કે એક ધારોલા ફોન ઉપર લાંબી વાતય ન કરી શકું ધમાલ ધમાલ બધી ચાલતી હતી પાછો ધબાધમ ધબાધબ લાવ લાવ ચાલતું હતું ફોન પડતો ભૂઈકા પછી એને હવે એ પોતે જ પચાસ વરસ વટાવી ચૂકેલો રેક્રોક આખી જિંદગી બીજાની જ સેલ્સમેનશીપ કરી પણ મનમાં આમ વિચાર હતો કોક બી આપણો બિઝનેસ કરવો એમ છું કે આ છ મિક્સર તો એમ પણ આવું લાવલાવ 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 આવો કોઈ જાતનો ધંધો હતો કે બેકગ્રાઉન્ડમાં આટલા બધા કસ્ટમરના અવાજ આવતા હતા મિક્સરની ડિલિવરી કરવા પોતે ડ્રાઈવ કરીને ગયો જાતે પાંચ રાજ્યો વળોટીને કેલિફોર્નિયા સ્ટેટમાં મિક્સરની ડિલિવરી કરીને એને એમ કીધું કે મારે જોવું છે કે આ કરો જ શું તમે કે આટલા કસ્ટમરની લાઈન છે એટલે કે બીજું કાંઈ નથી અમે વેચીએ જ સેન્ડવિચ બર્ગર પીઝા એવું બધું પહોંચીએ છીએ પીઝા અમે બંધ કરી દીધો છે કારણ કે એમાં વાર લાગતી હતી થોડીક પણ અમારી મજા એ છે કે અમે ફાસ્ટ ફૂડ આમ તમે ઓર્ડર આપો ને આમ તમારો ઓર્ડર આવી જાય તૈયાર થઈને બે મિનિટમાં અને જે વસ્તુ કાગળ વિટાળેલો હોય જ કાગળથી હાથ લૂથીને હાલતા થઈ જાઉં પહેલાં એ આખું કિચન ફરીને જોયું પછી એમ કીધું કે ભાઈ આ તમે શું એ જ કરવાના છો તું કે આ અમે બે તર બે ભાઈઓ છીએ અમે નક્કી કર્યું કંઈક કરવું જીવનમાં તો આ કર્યું આ ગયું જો હવે સમજો હવે કથા શરૂ થાય છે ખરી કામયાબીની રેકરોકે પેલા બે ભાઈઓને એમ કીધું કે આપણે ભાગીદારી કરીએ તમે એક બહુ નાનું વિચારો છો આ તો આખા દેશમાં ફેલાઈ શકે એવો આઈડિયા છે આખી દુનિયામાં ફેલાઈ શકે લોકો પાસે ટાઈમ જ નથી કોઈ વાતનો તમે એને ઓછામાં ઓછા ટાઈમમાં ખાવાનું આપશો ગરમા ગરમ તો લોકો દોડતા આવશે પેલા ભાઈ ભાઈઓને જ સમજાણું નહીં એટલે એણે ફરીથી કન્વિન્સ કરવા માટે ગયો અને એમ કીધું કે જો માણસો ચર્ચમાં શું કામ જાય અમેરિકન વાત છે એટલે ખ્રિસ્તી ધર્મની વાત આવે આપણે હોય તો મંદિરની વાત આવે મને એકવાર એક ભાઈએ એક ઇન્ટરવ્યુમાં મારે પૂછ્યું હતું કે ભાઈ તમે એમ કે એવું નથી લાગતું કે આપણે જરૂર કરતાં ઘણા વધારે મંદિરો છે ને જરૂર ઘણી બધી ધર્મસ્થળો છે થોડાક ઓછા થવા જોઈએ ને લોકો પૈડા જ છે ને મફતનું ખાય છે એટલે મેં કીધું મેં કીધું આ બધા અહીંયાથી જો બહાર આવશે છૂટા થઈને તો તમારું મારું શું થશે ઓછા એટલા તમે બધું બંધ કરી દો તો અહીંયા જે પડ્યા છે એ તો તમારી સામે આવશે તમારા ઘરે આવશે તમારી શેરીમાં આવશે તમારી બેંક આવીને ભરે છે એને હેન્ડલ કરવા એના કરતા ભલે શાંતિથી પડ્યા રહેતા ખાઈ પીને મજા કરે આપણને નડે નહીં આપણે આપણું કામ કરીએ મેં તો આવો રમું જવાબ આપેલો હસતા હસતા પણ પહેલાં એ તો બહુ સિરિયસલી રોક એમ કીધું કે લોકો ચર્ચમાં શું કામ જાય તો કે બે પાંચ જણાને ઓળખાણ થાય ભગવાનની ભક્તિ થાય મૂર્તો બાળકો સાથે હળીમળીને બેસી શકાય આઉટિંગ તો એણે કહ્યું કે હું મેકડોનાલ્ડને એ પ્રિન્સિપલ ઉપર ચલાવીશ કે ઇટ્સ અ ચર્ચ વિધાઉટ ગોડ લોકો આવે હળેમળે ખાઈ પીવે વાતો કરે ભગવાન ભગવાનની કંઈ વાત નહીં ખાણીપીણી કરો પૈસા આપણને વહેતા થાવ પણ એણે બે પ્રિન્સિપલ રાખ્યા આ એક્સપેન્શનમાં રોકના પોતાના બે પ્રિન્સિપલ ભાવ બહુ ઊંચા નહીં રાખવાના અને માણસો બેસવા હોય બેઠા હોય બે કપલ આવે યંગસ્ટર્સ આવે રોમેન્ટિક જોડાઓ જ ઝાઝા આવતા હોય આવા જેને બેસવાની જગ્યા ગોતતા હોય વાતો કરવા માટે આ લોકો બેઠા હોય તો પરણે ઓર્ડર દેવો એવું નહીં બેસવું હોય તો બેસે ઊભા થવું હોય તો ઊભા થાય જતું રહેવું હોય જતા રહે ખાવું હોય ખાય બે પ્રિન્સિપલ ઉપર એણે મેકડોનાલ્ડનું નેટવર્ક ક્રિએટ કરતા ગયા એ લોકો પેલા ભાઈઓ પાસેથી એણે રાઈટ લઈ લીધા એક્સપાન્શનના રાઇટ મારા મેકડોનાલ્ડ નામ એનું ભાગીદારીમાં ધંધો ચાલુ કર્યો અલગ અલગ ફ્રેન્ચાઇઝી કરી શરૂઆતમાં પોતે બહુ ચીવટ રાખી કેમ નીચે કચરોએ ફેંકો હોય જાતે વીણવા જાય જાતે કિચનમાં જઈને બધે ચેક કરે અને નવા નવા આઈડિયા ગોતતો જાય કહેતો જ એણે બહુ એક મોટું સૂત્ર આપેલું એ રેકડો કે કે ધંધા માટે તમે એવું માનતા હો કે બહુ જીનિયસ બ્રેન જોઈએ તો હાઉ ખોટી વાત છે કેટલાય જીનિયસ બ્રેન રખડે રસ્તામાં જિનિયસ બ્રેનો કેટલાય મેં જ રખડતા જીનિયસનેસ નો જોઈએ તમને એમ થાય કે આ ફલાણે આ બધા જે ઓલા ચોપડીમાં લખેલા હોય ને આવા ગુણ આ ગુણ જોઈએ ને આ ગુણ જોઈએ ને આ ગુણ જોઈએ ને ક્રિએટિવિટી જોઈએ ને કે ક્રિએટિવ માણસો જ ભાડે મળે ધોરવે પૈસા હોય તો ક્રિએટિવ તમે આર્કિટેક્ટ ક્રિએટિવ રાખો પેન્ટર ક્રિએટિવ રાખો આખું ઘર પેઇન્ટિંગ કરાવો ને પેન્ટર પાસે પેઇન્ટર તો ભાડે મળે તમારે પેઇન્ટર થવાની જરૂર જ નથી તમારે પેઇન્ટર ખરીદી શકો એટલી ક્ષમતાવાળા થવાની જરૂર છે એનો ફંડા આપણને કડવો લાગે જો કોઈક વાર કારણ કે આપણને આવું ભણવામાં નથી આવ્યું આપણને આવું શીખવાડવામાં નથી આવ્યું આપણને ઓલી પરલોકની કથાઓ બહુ થઈ જ ને એટલે આ લોકમાં કેમ જીવવું એ કોઈ કીધું જ નથી યા બધી આપણે એટલે આમ આમ તમે વિચાર કરો કે સ્વર્ગમાં ઘી ધૂતની નદીઓ વહેતી હોય ને અપ્સરાઓ નૃત્ય કરતી હોય ને મોજે મોજ હોય ને આમ 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 બધા 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 ધર્મોમાં આવા વર્ણન છે જન્નતના વર્ણનો છે ને સ્વર્ગના હેવનના ગાર્ડન ઓફ ઇડનના આવા જાત જાતના વર્ણનો છે પણ એ તો વિચાર કરો કે ત્યાં જઈને આટલી બધો આનંદ કરવો હોય છે કંઈ પ્રેક્ટિસ તો કરો થોડીક આ તો આપણે સીધે સ્વર્ગમાં જ જઈને આનંદ કરવો છે કંઈ તમને ખબર નહીં પડે તો તમે આ ખાસો પીસો શું યા જઈને એટલે આ આ લોકની વાત છે એટલે તમને કહું છું રિયલ એન્ડ પ્રેક્ટિકલ એણે એમ કીધું કે આ કોઈ વસ્તુ હાલે નહીં ક્રિએટિવિટી જીનિયસનેસ બધી સારી વસ્તુ છે ઉત્તમ વસ્તુ છે ધંધો ખાલી આનાથી હાલતો હોત તો બધા ક્રિએટિવ ધંધાવાળા હોત બધા જીનિયસ અબજ પતિ હોત ધંધો માટે એક જ વસ્તુ જોઈએ એવું કેતો દુનિયાની નંબર વન કંપની છે અત્યારે વર્ષોથી નંબર વન છે મેકડોનાલ્ડ ઇઝ નંબર વન ઓલવેઝ એટલા તો આઉટલેટ છે છત્રીસ હજાર આઉટલેટ પંદર લાખ લોકોની રોજગારી એટલે બધા આંકડા અબજુમાં જ છે પણ એ માણસનું જે એક જ વિઝન હતું કે ટુ બી એ સક્સેસફુલ બિઝનેસમેન યુનિટ ભર્ઝિસ્ટન્સ ખંત ખંત જોઈએ જે કામ તમારે કરવું હોય ઊંધું ઘાલીન મચી જ પડો એની અંદર દુનિયા જે કેવું હોય કે જેમ જેમ માનવું હોય માને લોકો રિજેક્ટ કરે કામ સારું કરો ખરાબ કરો એમ નહીં મચી પડો એટલે એવું નહીં ઊંધું ઘાલીન ગમે એવું કામ કરવા માંડો મેં ન કીધું કે પોતે કચરો વીણવા જતો પોતે કિચનમાં જઈને ચેક કરતો કે બરાબર બને છે કે નહીં કામ સારું કરો પણ મચી પડો ખંતીલા માણસો હંમેશા સફળ ધંધાવાળા થાય અંદર ખંત જોઈએ ખંત શબ્દ તો એને ન ખબર હોય એને પ્રસિસ્ટન્ટ શબ્દ અંગ્રેજીમાં કીધો પરસિસ્ટન્સનો શ્રેષ્ઠ ગુજરાતી અનુવાદ ખંત થાય હવે આપણી તો મુશ્કેલી હું હવે આપણી પેઢીને ન ખંત સમજાય ન પ્રસિસ્ટન્સ સમજાય ગુજરાતી ખંત કયો તો એમ કે આનું કે સાલું ગુજરાતી કરો બરાબર પરઝિસ્ટન્સ કહો તો એમ કે આ તો ઉપરથી જાય છે આ શું છે પરઝિસ્ટન્સ એ સમજાતું મ્યુઝિકનો કંઈક શબ્દ લાગે છે એટલે હવે મારે સમજાવવું પડે કે આ શું છે ખંત અને પરઝિસ્ટન્સ છે શું મેં કીધું ને એમ મચી પડવાનું લાગી પડવાનું કેટલાય લોકો એટલે મેં પેલી જયહો બુક લખી જ્યારે વિદ્યાર્થીઓ માટે ત્યારે એને ટાઇટલ ઉપર મૂક્યું હતું કે આઈ ડુ ઇઝ બેટર ધેન આઈ ક્યુ જાજા વિચારવાળા સોચ હો જાય તો ફેસલે કમજોર હો જાતે ખુદા ગવાનો ડાયલોગ હતો બહુ ઊંડું વિચારવામાં માથાકૂટ ન કરવી પણ આઈ ડુ ઇઝ બેટર ધેન આઈ ક્યુ ખોટો નિર્ણય પણ સમયસર લેશો ને તો ખબર વહેલી પડશે ખોટો હતો બદલાવી શકશો ચિંતન કરીને રાખશો ને કે નિર્ણય લેવો કે ન લેવો લેવો કે ન લેવો ત્યાં લગી બાદ વરસાદ પડી જશે વાવણીના નિર્ણય લેવા હોય તો લઈ તો લ્યો ખોટો હોય છે તમને ખબર પડશે બે મહિના પછી કાંઈ નહોતું પણ વાવું બીજો વખતે બીજું આવશું તો મારા મિત્રો આજે વાત છે એ રેક્રોકે ફેલાવવાનું શરૂ કર્યું મેકનોલ્ડ બ્રધર્સ જૂની પેઢીના આપણા બધા ભારતીય વડીલો હોય ને કે નહીં દૂધ આવવું હોવું જોઈએ કામ આટલું જ થવું જોઈએ આનાથી વધારે આપણે નહીં એટલે રેક રેક્રોકે એમ કીધું કે નહીં લોકોને વાતાવરણ જોઈએ છે ને લોકોને ફાસ્ટ ફૂડ જોઈએ છે અને ક્વોલિટી જોતી હોત તો એ આવત જ નહીં ક્વોલિટીવાળી રેસ્ટોરન્ટ અમેરિકામાં મજા છે બીજી એને ક્વોલિટી નથી જોતી એને સ્પીડમાં જોઈએ છે વસ્તુ સ્પીડમાં આપો એને ખરેખર મિલ્કશેક ને આઇસક્રીમ ખાવા હશે તો બીજી જગ્યાએ જ હશે અહીં નહીં આવે અહીં તો એટલે આવે છે કે ફટાફટ થાય અને બેસવાની જગ્યા મળે આવા વિઝનથી એણે ડેવલપમેન્ટ શરૂ કર્યું ડેવલપમેન્ટની અંદર ધીરે ધીરે એણે વિઝન એવું કર્યું કે જમીન પોતાની લેવાનું શરૂ કર્યું લેન્ડ એકવાયરમેન્ટ શરૂ કર્યું મેકડોનાલ્ડ બ્રધર્સને ખબર જ નહીં નામ મેકડોનાલ્ડ્સ રાખી લીધું અને એક દીવાલા બે મેકડોનાલ્ડવાળા જેણે ખરેખર મેકડોનાલ્ડના નામે જે કંપની હતી એ લોકોને જઈને કીધું કે જો એમ કે હવે મારી પાસે એટલા પૈસા છે કે તમને ખબર નથી કે તમે ફ્રેન્ચાઇઝીના ભાગીદાર છો અને મેકડોનલ્ડ કોર્પોરેશન મારું છે અને જમીન જેટલી છે ને જેટલી ફ્રેન્ચાઇઝીની એ મારી માલિકાની છે એટલે હવે કે તમે વકીલો રાખશો ને તો પહોંચી નહીં વળો મને કોર્ટમાં એટલે કોર્ટની બહાર સમાધાન કરવું છે તો ભાગ લઈને છૂટા થાવ બે ભાઈઓ બિચારા મૂંઝાઈ ગયા આ કથામાં બે કલર છે પોઝિટિવ ને નેગેટિવ ભાઈઓ મુંજાઈ ગયા એટલે એણે એમ કીધું કે પેલા રેકરોક હવે જો બે પોતપોતાના એંગલથી સાચા છે પેલા ભાઈએ એમ કીધું કે આ તો અમારો આઈડિયા હતો આ ફાસ્ટ ફૂડ કેવું રીતે ઊભું કરવું એ પેલા કે એમ કીધું કે જો તમે મને જો બતાવ્યું હું તો મિક્સરનો સેલ્સમેન હતો તમે મને આખી દુકાન ફેરવીને બતાવી તો એ મિનિટ જ મને સમજાઈ ગયું હતું કે તમે જો મને આખી દુકાન ફેરવીને બતાવતા હોવ તો મારી પહેલાં બીજા પચાસ જણાને બતાવી હશે અને મારા પછી એ બીજા પચાસ જણાને બતાવશો તો ટેકનિકમાં કંઈ હવે એક્સક્લુઝિવ રહ્યું નથી તો પાંચસો જણાને ખબર પડી કે તમે કેમ બનાવો છો એક્સક્લુઝિવ તો એમ હતું કે અને દુનિયાના લેવલે ફેલાવવી કેવી રીતે અને ઉપરના લેવલે લઈ જાવી કેવી રીતે આનું બિઝનેસ મોડલ એવું કેમ બનાવવું કે આખી દુનિયા એક જ સરખું ખાતી થાય આખી દુનિયામાં એક એમ લખેલો આવે એટલે લોકો જો ચોંટી જાય કે આ મેકડોનાલ્ડ આ એક મારું ક્રિએશન છે આ તમારું નથી તમે ફાસ્ટ ફૂડ બનાવ્યું એ વાત સાચી એને જ તમને પૈસા આપું છું પ્રેમથી લઈ કોર્ટમાં તો નહીં જ પહોંચી શકો કારણ કે તમારી પાસે ત્રેવડ નથી વકીલ રાખવાની મારી પાસે છે બહુ પ્રેક્ટિકલ એટલે ભાઈઓએ કીધા કે અમારે આટલા ડોલર જોઈએ છે એટલે અને એમ કે ભાગ જોઈએ છે કે ભાગ નહીં આપું આ કંપની છે ને એટલી મોટી થવાની છે કે તમારો ભાગ તો હું નહીં જ આપું પૈસા તમને આપી દઉં જે જોઈએ અત્યારે લઈ લો બે પોઈન્ટ સાત મિલિયન ડોલર એ જમાનામાં એણે આપી ભાગીદારી છૂટી કરી રાખી બહુ સરસ છે એની જે એણે પોતે જ લખેલું છે આ બધો એક ભાઈએ પૂછવા આવ્યો કે તમારી પાસે બધી ટેકનિક તો આવી ગઈ જમીન તમારી પાસે આવી ગઈ તો તમે એમ કે જાતે જ કરી લીધું હોત ને અમને શું કામ અમે ભેગા રાખ્યા અત્યાર સુધી એટલે બહુ સરસ જવાબ આપ્યો હતો કે બીકોઝ ઓફ ધ નેમ મેકડોનાલ્ડ્સ નામ મેં જ્યારે સાંભળ્યું ને ત્યારે મને એમ થયું કે આમ ક્રોક એવું રાખવું તો કોણ આવે ખાવા માટે પણ મેકડોનાલ્ડ્સ આમ તમે બોલો ને તો આમ જીભ ભરાઈ જાય એમ મેકડોનાલ્ડ્સ મોટું નામ લાગે ભવ્ય નામ લાગે છે અટક કોકની પણ આમ બોલતી વખતે એમ કે ભવ્ય મેકડોનાલ્ડ્સ એમ લાગે બસ એક આ નામના તમને આટલા રૂપિયા છે રાજી આ નામ તમારું હતું એટલે તમને પ્રામાણિકતા પૂર્વક આટલા રૂપિયા રાજી થાવ તો વિચાર કરો આજે અઢાર અબજ ડોલરની મિલકત છે મેકડોનાલ્ડ કોર્પોરેશનની અઢાર અબજ ડોલરની લેન્ડ છે એની પાસે દુનિયામાં ફૂટબોલના ગ્રાઉન્ડ છે આખા આખા એની માલિકીના દુનિયાની સૌથી એટલે બે મિનિટ તમે વિચાર કરો બર્ગર ફ્રેન્ચ ફ્રાઈઝ છે ને એ તો એનો સાઈડ બિઝનેસ છે ધે આર ઇન ટુ લેન્ડ જેટલી તમે મેકનોનાલ્ડ જુઓ છો હવે તમારી આસપાસ સુરતમાં મુંબઈમાં અમદાવાદમાં ત્યાં કન્સિડર કરી લ્યો કે જેટલી જમીન છે કે જે દુકાનનો ગાળો છે એ ગાળો સીધે સીધો અમેરિકાની માલિકીનો છે ફ્રેન્ચાઇઝી જ શરતે આપવામાં આવે છે પાર્ટનરશીપ આ મુદ્દો એટલા માટે મેં તમને આ નાનો કેસ સ્ટડી આપ્યો કે મહત્ત્વ એ નથી કે તમે પ્રોડક્ટ કેવી ક્રિએટ કરો મહત્વ એ છે કે એને ગ્લોબલ લેવલે કેવી રીતે પ્રમોટ કરો કેવી રીતે પહોંચાડો કેવી રીતે દુનિયાને ગળે ઉતરાવો અને આ વાત છે ને એ આપણે ત્યાં મિસિંગ છે થોડીક એટલે હું તમને ફેરવી ફેરવીને કહું છું